માણસ પોતે પોતાનો ભાગ્યતાનો નિર્માતા છે. ત્યાં સુધી તમે બીજા પર આધારિત રહો છો અથવા એવું સમજો છો કે મારા દુઃખને બીજા કોઈ દૂર કરશે, તો એ તમારો ખોટો ભ્રમ છે. જે મુશ્કેલીઓમાં તમારા જીવનમાં આવે છે, એમનું દુઃખદ પરિણામ આપણી ત્રુટિઓને લીધે ભોગવવું પડે છે. આપણી ત્રુટિઓને દૂર કરી આપણી જાતે જ આપણી મુશ્કેલીઓ દૂર કરી શકીએ છીએ. સંસારમાં સફળતા મેળવવા માટે આકાંક્ષાની સાથે આપણી યોગ્યતાને પણ વધારવી જોઈએ. તમારું ભાગ્ય કેવી રીતે લખવું જોઈએ એનો નિર્ણય કરતી વખતે વિધાતા તમારી આંતરિક યોગ્યતાઓની પરખ કરતા હોય છે. પ્રગતિ કરવાનો ગુણોનો વિકાસ સારી રીતે કર્યો હોય તો ભાગ્યમાં પ્રગતિનો લેખ લખવામાં આવે છે. જો આપણે દુર્ગુણોની આપણી અંદર ભરી રાખ્યા છે, અજ્ઞાનને દૂર કરવા પ્રયત્ન નહીં કર્યો હોય, તો વિધાતા ભાગ્ય લખવામાં બીજી ભાષાનો ઉપયોગ કરશે. વિધાતા લખી દેશે કે જ્યાં સુધી યોગ્યતા વધારવામાં નહીં આવે ત્યાં સુધી એને દુઃખમાં મુશ્કેલીઓમાં સંભળવું પડશે. આપણે આપણું ભાગ્ય કેવી રીતે લખવું છે એ આપણા હાથની વાત છે. જો તમે આત્મનિર્ભર બનશો, એને અનુરૂપ તમે તમારી યોગ્યતા વધારશો, તો વિધાતાએ વિવેશ બનીને તમારી ઈચ્છા પ્રમાણે ભાગ્ય લખવું પડશે. આત્મવિશ્વાસ સાથે જ્યારે સુયોગ્ય માર્ગની તપાસ કરશો તો એ અવશ્ય મળી જશે. મન હોય તો મારવી જવાય. સખત મહેનતથી ભાગ્ય બદલી શકાય. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1943, પેજ નંબર 170.